ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અમીરગઢ નજીકથી પસાર થતી નદીઓ વહેતી થઈ ગઈ છે. તો બીજી બાજુ અમીરગઢ તાલુકાના ડુંગરાળ વિસ્તારોમાં આવેલા ઈસવાણી અને ઈસવાણી ગોળિયા ગામમાં આશરે 200 થી 250 જેટલા પરિવારો વસવાટ કરે છે. આ પરિવારો માટે કલેડી નદીએ મુશ્કેલી વધારી દીધી છે. ચોમાસાના 4 માસ દરમિયાન ભારે વરસાદના કારણે નદીની અંદર પાણીનો પ્રવાહ વધારે હોવાના કારણે આ પરિવારોના લોકોનો અમીરગઢ સાથેનો સંપર્ક તૂટી જાય છે અને લોકોને જીવન જરૂરિયાત ચીજવસ્તુ સહિત ઇમરજન્સી આરોગ્ય સારવાર પણ મળતી નથી. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે ત્યારે ભારે વરસાદના કારણે આ કલેડી નદીમાંથી પૂરની સ્થિતિ સર્જાતા દૂધનું ટેન્કર પણ પસાર થઈ શકતું નથી, જેને લઈને લોકો ડેરીમાં દૂધ પણ ભરાવી શકતા નથી. આ કલેડી નદીમાં બનાવેલા રપટ ચોમાસા દરમિયાન પાણીના પ્રવાહમાં ધોવાઈ જવાની ઘટના દર વર્ષે બને છે. તે જ પાણીના પ્રવાહમાં રપટ ધોવાઈ જતા વાહનો સહિત લોકોની અવર જવર પણ બંધ થઈ જાય છે. વર્ષોથી આ સમસ્યાનો સામનો ગ્રામજનોને કરવો પડી રહ્યો છે. ગામમાં કોઈ બીમાર હોય તો જીવના જોખમે નદીમાં દોરડું પકડી નદી પાર કરવામાં આવે છે. ઈસવાણી ગામના ગ્રામજનોની એક જ માંગ છે કે વર્ષોથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ ત્યારે સરકાર દ્વારા કલેડી નદી ઉપર રપટના બદલે કોઝવે બનાવવામાં આવે તો આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે. કલેડી નદી પર આવેલું રપટ ધોવાઈ ગયેલું છે. વારંવાર રિપેર કરવા છતાં હર સાલે વધારે પડતો વરસાદ હોવાથી વારંવાર ધોવાઈ જાય છે અને અમે સરકારશ્રીને માંગ કરીએ છીએ કે અમારા આ નદી પર પુલ બનાવવામાં આવે અને છેલ્લા 4 દિવસથી દૂધ મંડળી પણ બંધ છે. આ લોકડાઉનની સ્થિતિમાં કઈ જગ્યાએ દૂધ ભરાવવું, કેવી રીતે ગુજરાન ચલાવવું એ માટે ગામ લોકોને બહુ તકલીફ પડી રહી છે. સરકારશ્રીને, માન્ય સાંસદશ્રીને, ધારાસભ્ય સાહેબશ્રીને માંગ કરીએ છીએ કે જલ્દી અમારા ઈસવાણી ગામનો કંઈક નિર્ણય લો. હા, હું ઈસવાણીથી વાઘોપાઈ બોલું. વખતી આના પુલ તો ધોવાઈ ગયો, રેપર ધોવાઈ ગયો છે. એના ડેરી મોડે સાદે કોઈ તકલીફ ખૂબ બહુ પડે છે. એને વગર રસ્તો કોઈ સરકાર માં બાપે કરી આલવો સાહેબ. રોડ બનાવી આલે કે પુલ બનાવી મળે.